गणित विषय भण्या ने आपणे एकडो बगडो अने त्रगडो त्रण तमने लगता आवडी गयुं एकडे बगडे अने त्रगडे पण त्रण आपणे भण्या ने अंक ए तमने लगता आवडी गयुं हवे लगता आवडी जवुं जोईए पछी नी नोटबुक आवशे एमां पण तमारे लखवानुं छे बराबर ने ए आवडी जाय पछी हवे मोढे आपणे बोलवानुं छे अने गणवानुं छे बराबर तो आपणे जो अहींया गणीशुं आ शुं देखाय छे तमने अने शुं कहेवाय आ शुं छे पतंग आ केटला पतंग थया छे केटला छे एक छे ने एटले एक अड़े एक पतंग थयो एटले एक अड़े आवुं तमारे मोढे बोलवानुं छे पछी आ छोकरीओ केटली छे जुओ केटली छोकरीओ छे जो गणो पक्षी देखाया कितना पक्षी से गण લંચ બોક્સ હોય બોટલ હોય પેન્સિલ રબર હોય ને એ બધું ગણવાનું આ રીતે જો આપણે આ પક્ષી ગણીએ છીએ ને એક બે ત્રણ એટલે શું થયું ત્રણ અને ત્રણ એ રીતે તમારે ગણતરી કરવાની છે હવે આગળ ગણતરી જોવી છે જુઓ આ કોણ છે અંકલ છે ને હવે એને ગણો એક બે ત્રણ ચાર કેટલા થયા ચાર ચાર એટલે ચોગડે ચાર હવે આપણે આ ચોગડો શીખવાનો છે તમે ત્રણ સુધી શીખ્યા ને હવે આ ચોગડે ચાર શીખવાનું છે ત્યાર પછી હવે જોજો આ શું આવી ગયું આ તો ચકલી કઈ આવી ગયેલા ગણો એક બે ત્રણ ચાર બરાબર તમારે ઘરે રમત રમવાની છે તમારે ઘરમાં બધી વસ્તુઓ હોય ને એ વસ્તુઓ ભેગી કરવાની છે પછી એક એક વસ્તુ તો એ ગણવાનું અને મમ્મીને કહેવાનું આ એક વસ્તુ છે પછી બીજી વસ્તુ કાંઈ પણ લેવાની જેમ કે તમે ચમચી લેવાની અને બે બે ચમચીના અલગ અલગ વિભાગ પાડવાના અને મમ્મીને ગણીને બતાવવાનું આ બે ચમચી છે પછી ત્રણ વાટકીઓ લેવાની અને ગણવાની એ રીતે તમારે રમત રમવાની છે અને મમ્મી પપ્પાને પણ ગણતરી શીખવાડવાની છે બરાબર હવે આપણે મોઢે ગણતરી કરતા શીખ્યા ને અને એક અડે બગડે બે ત્રગડે ત્રણ ચોગડે ચાર અને પાંચડે પાંચ આ શીખ્યા મોઢે હવે આપણે લખતા એક અડે બગડે બે ને ત્રગડે ત્રણ શીખ્યા છીએ ને આજે હવે ચોગડો શીખવાનું છે શીખવું છે ને ગુણતાને લખતા હે ને તો ચાલો આપણે હવે બોર્ડ પર ચોગડે ચાર હવે આપણે ગુણતા અને લખતા શીખવાનું છે શીખવું છે ને જો સાવ સરળ છે આ રીતે તમારે આમ કરવાનું છે અને પછી અહીંયા ત્યાં રીતે એટલે થઈ જશે ચોગડે ચાર સતત તમારે બોલવાનું છે અને લખવાનું છે આપણે ખબર છે ને બોલતા જઈને લખવાનું છે ચોકડી રીતે અહીંયાથી આવી રીતે અને ત્યાર પછી આવી રીતે કરવાનું છે એટલે થઈ જશે ચોગડે ચાર તમારે સતત આ રીતે પહેલા સ્લેટ અને પેનમાં ગૂંથવાનું છે બરાબર તમારે ગૂંથતા આવડી જાય ત્યાર પછી લખવાનું છે અને ગૂંથતા વખતે બોલતા જવાનું છે ચોગડે ચાર ચોગડે ચાર આ રીતે સતત બોલવાનું છે પછી તમારે આ રીતે બોક્સમાં મમ્મીને કહેવાનું છે આવા બોક્સ બનાવી દે અને મમ્મી બોક્સ બનાવી દે ને પછી એ બોક્સમાં તમારે આ રીતે તમને પહેલાં ભૂલતાને લગતા આવડી જાય ને પછી તમારે આ રીતે જે મમ્મી બોક્સ બનાવી દીધા હોય ને એમાં
नोटबुक पर लखवा। चलो तेरे।